વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ગતરોજ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે આદિવાસી સમાજ તેમજ કોંગ્રેસ અને ભાજપ દ્વારા આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી. જોકે ભાજપ અને કોંગ્રેસ દ્વારા અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી. 9 ઓગસ્ટને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બહુમૂલ્ય ધરાવતો જિલ્લો છે. વિશ્વ આદિવાસી દિન નિમિત્તે જિલ્લામાં 2 કાર્યક્રમ પોતપોતાની શાખ બચાવવા માટે થયા હતા. પાવીજેતપુર ખાતે સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસના 2 ધારાસભ્ય અને વિવિધ આદિવાસી સંગઠનો તેમજ આદિવાસી સમાજના કેટલાક અગ્રણીઓએ ગતરોજ આદિવાસી દિનની ઉજવણી કરવાનું અલગથી આયોજન કર્યું હતું. સમગ્ર જિલ્લામાંથી આદિવાસી રંગબેરંગી પહેરવેશ સાથે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જિલ્લાના તમામ આદિવાસી લોકોએ પરંપરાગત પહેરવેશ સાથે ઉદયપુર આવ્યા હતા અને ભેગા થયા બાદ રેલીમાં જોડાયા બાદ ભર બજારમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો વાજિંત્રા રામઢોલ સાથે નાચગાન કરતા નીકળતા બજારમાં એક આકર્ષણ ઊભું થયું હતું. મીડિયાના કર્મી થકી અમને જાણવા મળ્યું છે કે પાવીજેતપુરમાં કેટલીક અસંગત બાબતની ચર્ચા થઈ છે. અમે આદિવાસીઓ ભારતના મૂળ નિવાસી છે. ભારતના ભાગલા પાડવા અમે નહીં દઈએ. અમે ભારત દેશ સાથે રહીશું. અમે ભારતને અખંડ રાખવા માટે અમે આદિવાસીઓ સૌ સાથે રહીને કામ કરશું. રામસિંહભાઈનું નિવેદન એ અમે પાર્ટીનું નિવેદન છે, અમારા સમાજનું નિવેદન છે. સમગ્ર વિશ્વમાં 9 ઓગસ્ટને આદિવાસીઓ વિશ્વદિન તરીકે ઉજવણી કરી રહ્યા હતા. આયોજન એટલા માટે કરવામાં આવ્યું હતું કે આવનારા આદિવાસી સમાજના બાળકો આદિવાસીની પરંપરા અને સંસ્કૃતિ સમજે અને તેને જાળવી રાખે. આદિવાસી સમાજની સંસ્કૃતિને જાળવી રાખવા માટે સમાજના અગ્રણીઓએ આદિવાસી દિન નિમિત્તે મોટી સંખ્યામાં ભેગા થઈ ઉજવણી કરતા સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને આ પરંપરા જળવાઈ રહે તેવું જિલ્લાના આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આદિવાસીઓએ હાથમાં તીર કામઠા ધારિયા અને ડાંગ અને રામઢોલ લઈને નાચ્યા હતા. આજે વિશ્વ આદિવાસી દિવસ હોવાથી અમે ઢોલ નાગારાથી અને ખૂબ નાચ્યા અને છોટાઉદેપુર જિલ્લામાં અમે પાવીજેતપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યા છીએ ત્યારે અમારા ભીલ આદિવાસી સમાજના લોકો ભેગા વળીને વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યા હતા. બધા એક જગ્યાએ ભેગા થઈને અમે કાર્યક્રમનો ઉજવીએ છીએ અને અમારા આદિવાસી સમાજના સબ લોકો ભેગા થઈને અમારા આદિવાસી દિવસને ઉજવી રહ્યા હતા અને બધા ભેગા થઈને ટીમલી રહીમાં ઢોલ સાથે ટીમલી રહીમાં ઢોલકા સાથે અને અમારા ગામના લોકો બધા ઢોલ અને ઢોલિયા પણ લઈને આવ્યા અને અમે ટીમલી રહીમાં ને સબ આદિવાસી દિવસ ઉજવી રહ્યા છીએ ખુશીથી અને ખૂબ મજાથી વિશ્વ આદિવાસી દિવસ મનાવી રહ્યા છીએ. આજે વિશ્વ આદિવાસી દિવસ ગૌરવ દિવસ છે અમારો. છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાના આદિવાસી ભાઈઓ બહેનો વાંસતે ગાજતે ઢોલ નગારા સાથે વાંસળી પીવા સાથે વેશભૂષામાં નગરમાં રેલીઓ સાથે ધામધૂમથી ભાઈઓ બહેનો સાથે ઉજવણી કરવા આવી રહ્યા છે અને નગરમાં રેલીના ભાગરૂપે આવી અને આજના દિવસે અમારો આદિવાસી દિવસ ઉજવણી કરી રહ્યા છે અને દેશને દુનિયાને અમે સંદેશો એવા પહોંચાડવા માંગીએ છીએ કે આદિવાસી જીવન શૈલી છે એ સર્વશ્રેષ્ઠ છે અને વિશ્વ યુનિયો પણ અમને આદિવાસી ગૌરવ દિવસ ઉજવણી માટે આપ્યો છે તો એને અમે કેમ ના ઉજવીએ. એટલા માટે અમારી જે પ્રકૃતિ જીવન શૈલી છે, આદિવાસી જીવન શૈલી છે, એ દુનિયાના દેશમાં મહાન છે. એ જીવન જીવશે તો ધરતી બચશે, પાણી બચશે, તમામ જે સંપદા છે દેશને દુનિયાને જીવડાવી રાખવાની જે સંપદા છે, ખનિજ સંપદા છે, જે પ્રકૃતિ છે, એને બચાવવા માટે આદિવાસી જીવન શૈલી એ જ મહાન છે. એટલા માટે અમે એ સંદેશો આપવા માટે ઉજવણી કરી રહ્યા છીએ. હજારોની સંખ્યામાં અમે એકત્ર થઈ ઉજવણી કરી રહ્યા છીએ.